મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ભચાઉ તાલુકાના વિજપાસર ગામના સરપંચ ઉપર જાનલેવા હુમલો ભચાઉ તાલુકાના વિજપાસર ગામના સરપંચ ઉપર ગામના વ્યક્તિએ જાનલેવા હુમલો કર્યો વિજપાસર ગામે અનુસૂચિત જાતિના સરપંચ પર જીવલેણ હુમલો થતા ચકચાર ભચાઉ તાલુકાના વિજસાપર ગામના સરપંચ પર થયો જાનલેવા હુમલો સરપંચ સૌજીભાઈ પરમાર પર લુક્કા તત્વ દ્વારા કરાયો જીવલેણ હુમલો સૌજીભાઈની સારવાર માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ વધારે ઈજાઓ પહોંચતા સારવાર માટે ભચાઉ વાગડ હોસ્પિટલમાં રેફર કરાયા બનાવ પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા જયેશ થેડા સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે પાણી આવે હાલ 3 દિવસ ત્યાં ઉપરથી પાણી બંધ હતું તો જબરજસ્તી એને રસ્તા ઉપર જાય 2-7 ગારું બોલી અને મારા ભાઈને કે અત્યારે હાલમાં હાલ તું પાણી મૂક મારા ભાઈ એમ કીધું ભાઈ તમે વાલમેનને કહો વાલમેન હેતુભાઈ ચતુરસિંહ જાડેજા છે તો એ દરબારને કાંઈ કહી ન શકે અને પસાદ જાતિમાં ચૂંટાયેલો સરપંચ ઉપર અમારા ભાઈ ઉપર એની મરજી થઈ અને એને ગાડું બોલતા એટલે મારા ભાઈ એમ કીધું તું ગાડું ન બોલ પાણી ઉપરથી આવે તો મૂકું પાણી ઘર ઘર પોગાડવાનું વાલમેનનું હક છે તો એની માંડીઓની સીધો ઘરેથી લોખંડની પાઇપ લઈ આવી અને મારા ભાઈને માર મારવા માંડ્યો એટલે મારો ભાઈ દોડતો દોડતો આવ્યો તો સામેથી અમને ખબર પડી કે હું કાંઈક ઝઘડો થયો ને સરપંચમાંથી હુમલો થાય રહ્યો એટલે હું અને નાગજીભાઈ અર્જુનભાઈ પરમાર મારો ભત્રીજો થાય બે દોડીને ગયા તો સામે મારા ભાઈ સૌજીભાઈ સરપંચ મળ્યા કે મને માર મારી એ લોકો એના ફરિયામાં જતા રહ્યા છે માર્યાવાળા કોણ કોણ હતા માર્યાવાળા આપણે બહાદુરસિંહ બાલુભાઈ જાડેજા વિજપાસરવાળા સુરજીભાઈ ભેગા એને માર મારીને સીધો લોખંડની લાકડી લઈ આવ્યો અને પાછો એ 150 ઘરનું ત્રાસ છે એ લોકોનું એ કે ફરિયાદ કરશો તો અમે 150 ઘરની એકતા કરીને એક એક દલિતોને મારશું રૂપિયા લુકાવો ત્રાસ આપે છે રસ્તા ઉપર ઉભા રાખે છે ભાઈ દીકરી નીકળવો હોય તો વિચાર કરવો પડશે આવો 150 ઘર દારૂ ને લુખાવાનો ત્રાસ વર્ષોથી વિજપાસર ગામની વસ્તી ભોગવી રહી છે તમે સરકાર પાસે હું એમ પૂછું ને દિનેશ ચાલુ તમે તંત્ર પાસે શું અપેક્ષા રાખો તંત્ર પાસે સાહેબ અમે એ અપેક્ષા માંગી કે મને આ 40-50 ઘર દલિતોને અવારનવાર આવી ગારું ભૂંડા બોલે જો હવે અમને આ જે સરપંચમાં હુમલો થયો એને જો ન્યાય પૂરતો ન મળે તો અમારી પરિસ્થિતિ કેવી થાય જો અમને નહીં ન્યાય મળે તો અમે ગામમાંથી હિજરત કરી અને અમે બીજે હાલે જશું.